नमस्कार मित्रों, पीजे गढ़िया यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। लेक्चर नंबर 4 ની અંદર સ્વાધ્યાય 4.10 એની અંદર દાખલા નંબર 3 છે, એમાં તમને એવું આપેલું છે નીચેનાને માનાંક અને સામ્યતા સ્વરૂપમાં દર્શાવો। તો માનાંક અને સામ્યતા સ્વરૂપમાં દર્શાવવાનું હોય તો રકમ તમને શેમાં આપેલી છે તો કે અંતરાલ સ્વરૂપમાં। તો અંતરાલ સ્વરૂપમાં રકમ જે આપેલી છે તો એને આપણે સામ્યતા અને માનાંક સ્વરૂપમાં ફેરવવા માટે એની અને ડેલ્ટાની કિંમત મેળવવી ખૂબ જરૂરી છે, બરોબર। તો હવે આપણે આગળ વધીએ તો અંતરાલ સ્વરૂપમાં તમને રકમ આપેલી છે તો પહેલા આપણે અંતરાલ સ્વરૂપ મૂકી લેવા। તો અંતરાલ સ્વરૂપ છે આપણી પાસે a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા। તો આની અંદર તમે જો તો a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા તમને આપેલું છે। a માઈનસ ડેલ્ટા જે કેટલા મૂકેલા છે 3.8, a પ્લસ ડેલ્ટા જે કે 4.8। તો આપણે a માઈનસ ડેલ્ટા बराबर 3.8 અને a પ્લસ ડેલ્ટા બરાબર 4.8 અને સમીકરણ નામ આપો તો આપી શકીએ, આમ નંબર આપો તો પણ આપી શકીએ, બરોબર। હવે આ બે માં આપણે શું કરવાનું છે તો કે લોગ કરવો પડશે। તો માઈનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા ભેગી થઈ જશે 1 અને 1 એટલે કેટલા આવશે 2। આ બે નો સરવાળો કરીએ 8 + 8 એટલે 16, 4 × 4 8.6। હવે બે આ બાજુ ગુણાકાર કરશે અને આ બાજુ લઈશો એટલે a બરાબર 8.6 ભાગ્યા 2, તો એની કિંમત મળશે આપણે 4.3। ત્યાર પછી આગળ વધીએ તો એની કિંમત આપણે મેળવી। હવે ડેલ્ટા ની કિંમત શોધવા માટે આ સમીકરણમાં મૂકશો અથવા તો નીચેના સમીકરણમાં મૂકશો, બેમાંથી તમે કોઈ પણ એકમાં મૂકી શકો। તો a માઈનસ ડેલ્ટા બરાબર 3.8, એની જગ્યાએ એની કિંમત મૂકો એટલે કે 4.3 માઈનસ ડેલ્ટા બરાબર 3.8। ડેલ્ટા ના બાજુ લઈ જઈએ એટલે પ્લસ થશે, 3.8 ના બાજુ લેશું એટલે માઈનસ થશે। તો 4.3 માઈનસ 3.8 બરાબર ડેલ્ટા। તો ડેલ્ટા બરાબર કેટલા મળશે, 4.3 માંથી 3.8 બાદ કરો એટલે 0.5 મળશે। એની ડેલ્ટાની કિંમત આપણે મળી ગઈ, આ એની કિંમત અને આ ડેલ્ટાની કિંમત, આ બે કિંમત મેળવ્યા પછી આપણે જે સ્વરૂપમાં માંગ્યું છે એ સ્વરૂપમાં દર્શાવો। પહેલા કયું છે માનાંક સ્વરૂપ, તો પહેલા માનાંક સ્વરૂપ આપણે મૂકી દઈશું। તો માનાંક સ્વરૂપ આપણે પાસે છે માનાંકમાં x માઈનસ a લેસ ધેન ડેલ્ટા, એની જગ્યાએ એની કિંમત ડેલ્ટા ની જગ્યાએ ડેલ્ટાની કિંમત મૂકો, એ છે આપણી પાસે 4.3, ડેલ્ટા છે 0.5। તો આ તમારું હતું માનાંક સ્વરૂપ। હવે ત્યાર પછી આવશે સામ્યતા સ્વરૂપ। તો સામ્યતા સ્વરૂપ આપણી પાસે છે n કૌંસમાં a ડેલ્ટા, તો એ જગ્યાએ એની કિંમત ડેલ્ટા જગ્યાએ ડેલ્ટા કેમ મૂકશો, એ છે આપણી પાસે 4.3 અને ડેલ્ટા છે 0.5। ચાલતા માનાંક અને સામ્યતા સ્વરૂપ, ચાલો ત્યાર પછી એવી રીતે આપણે દાખલા નંબર 3 ની વાત કરીએ। બીજો અને ચોથો દાખલો તમે તમારા રીતે પૂરો કરજો, બરોબર। તો ત્રીજા દાખલા અંદર આપણે જોઈએ તો તમને ક્યાં સ્વરૂપમાં રકમ આપેલી છે તો કે અંતરાલ સ્વરૂપમાં। તો અંતરાલ સ્વરૂપ પહેલા આપણે મૂકી દઈએ, તો અંતરાલ સ્વરૂપ છે a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા। તો a માઈનસ ડેલ્ટા જગ્યાએ કેટલા આપેલા છે -4 0.4, a પ્લસ ડેલ્ટા જગ્યાએ 1.4। તો જેના બરાબર જે રકમ છે યાની જે મૂકી દેશો કાગળ દાખલા કરી મુજબ તો કે a માઈનસ ડેલ્ટા બરાબર 0.4 માઈનસ અને a પ્લસ ડેલ્ટા બરાબર 1.4, એ પ્લસ આપેલું છે। હવે આ બેનો લોગ કરીએ એટલે ડેલ્ટા પ્લસ માઈનસ એ નીકળી જશે, તો વચ્ચે અહીંયા 1 + 1 એટલે 2 થશે। અહીંયા મિત્રો ગુણાકાર ન કરતા a ગુણ્યા a એટલે a વર્ગ એમ કરવાનું, 1 + 1 એટલે 2 થાય અને આ બાજુ બરાબર 1.4 પ્લસ છે અને 0.4 થી
આપણે બેની બાદબાકી કરવી પડશે અને આ નિશાની ઊંચો મોટા કરો મોટો પર છે 1.4 એટલે 1.4 માંથી 0.4 બાદ કરો એટલે આવશે 13 હવે એની કિંમત ગોતો માટે બેને આપણે ઓલી બાજુ લઈ જાવું એટલે એ બરાબર કેટલા આવશે આ બાજુ બે ગુણાકારમાં છે આ બાજુ તો ભાગાકારમાં એક દૂત્યાંશ અથવા તો 0.5 પણ તમે લઈ શકો આ બેમાંથી કોઈ પણ કિંમતની ઈચ્છા પડે એ મૂકી શકો ક્લિયર દોસ્તો આ એની કિંમત આપણે મળી ગઈ હવે ડેલ્ટા ટી મૂકવા માટે તો આની અંદર પણ તો આની અંદર આપણે કિંમત મૂકશું તો આપણે પહેલા મૂકીએ એટલે કે એ માઈનસ ડેલ્ટા બરાબર આપણે આપ્યું છે -0.4 તો એની જગ્યાએ આપણે એની કિંમત મૂકશું અહીં 0.4 હશે એટલે આપણે 0.5 કિંમત લઈશું એક દૂત્યાંશ નહીં લઈએ બરાબર એટલે 0.5 એની જગ્યાએ મૂકો માઈનસ ડેલ્ટા -0.4 ડેલ્ટા ના બાજુ લઈ લો 0.4 ના બાજુ લઈ લો 0.5 0.4 આ બાજુ આવે એટલે આ થઈ જાય પ્લસ એટલે 0.4 પ્લસ 13 બરાબર ડેલ્ટા બાજુ આવે તો પ્લસ 13 તો ડેલ્ટા બરાબર કેટલે જવાનું પડશે 0.4 વત્તા છે અને 0.5 પણ વત્તા છે આ બે સરવાળો કરો 0.5 વત્તા 0.4 એટલે આવશે 0.9 તો આ થી ડેલ્ટા ની કિંમત અને આ બની ગઈ છે એની કિંમત હવે આપણે જે સ્વરૂપમાં મૂકવાનું કીધું છે એ સ્વરૂપમાં મૂકશું ક્યાં ક્યાં સ્વરૂપમાં દર્શાવવાનું છે માનાંક અને સામાન્ય સ્વરૂપ તો પહેલા આપણે માનાંક સ્વરૂપ લખી નાખશું તો માનાંક સ્વરૂપ છે આપણી પાસે માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા એની જગ્યાની કિંમત મૂકો ડેલ્ટા ની જગ્યાએ ડેલ્ટાની કિંમત તો એની કિંમત છે 0.5 એટલે x માઇનસ 0.5 ડેલ્ટા ની કિંમત છે 0.9 એટલે જગ્યા પર 0.9 મૂકશું આ બોલ માનક સ્વરૂપ ત્યાર પછી બીજું સ્વરૂપ માંગ્યું છે સામીપ્ય સ્વરૂપ તો સામીપ્ય સ્વરૂપમાં જો મૂકશું તો સામીપ્ય સ્વરૂપ છે આપણી પાસે n a ડેલ્ટા એની કિંમત આપણને મળી છે 0.5 એટલે એની જગ્યાએ 0.5 રાખશું ડેલ્ટા ની કિંમત 0.9 છે એટલે એની જગ્યાએ આપણે 0.9 રાખીશું તો આ તો આપણો દાખલા નંબર 3 નો પહેલો અને ત્રીજો દાખલો બીજો અને ચોથો દાખલો તમારા રીતે પૂર્ણ કરજો આ જ રીતના છે એટલે તમારાથી દાખલા કમ્પ્લીટ થઈ જશે એવી આશા આપણે રાખીએ છીએ બરોબર તો